નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ બેમાં આપણે કલોલ વિષય, બરાબર, કલોલ એટલે ગુજરાતી, અને આપણે પ્રથમ સત્રમાં આપણે જોતા હતા. તો આપણે 43 પેજ ઉપર પેજ સુધી આપણે જોઈ ગયા હતા. તો હવે આપણે પહોંચ્યા છીએ 44માં પેજ નંબર ઉપર. તો 44માં પેજ ઉપર જે ચિત્ર સરસ મજાનું આપણને આપ્યું છે, એ ચિત્ર અંદર આપણે કલર કઈ રીતના પૂરવો અને એ ચિત્ર અને પલી આપણે કઈ રીતના એને ઓળખવું, એનું મોઢું કેનું આપેલું છે, એનું પૂંછડી કેની આપેલી છે. તો એ બધા પ્રાણીઓની, જુદા જુદા પ્રાણીઓની બધી વસ્તુઓ છે, જે પૂંછડી કોઈક લીધેલી, કોઈકના પગ લીધેલા, કોઈકના કાન લીધેલા. તો આ રીતના આપણે એને ઓળખતા શીખવાનું છે કે કઈ રીતે આખું ચિત્ર બનાવેલું છે અને આ ચિત્રને તમે કઈ રીતે અને શું તમે નામ આપી શકો. તો એ તમારે નામ જે આપવાનું છે એ તમારે પોતાને જાતે આપવાનું રહેશે, અને બાકીનું બધું છે એ આપણે અહીંયા વિગતવાર પુરાવતા જઈશું, બરાબર. તો તમે સાથે સાથે કલોની પાઠ્યપુસ્તક લઈ અને તમે સાથે સાથે પૂરતા જજો. તો ચાલો આપણે 44માં પેજ ઉપર પૂરતા જઈએ. તો અહીંયા આગળ મિત્રો આપણે જોઈએ તો આ આપણને ચિત્ર એક આપેલું છે 44માં પેજ નંબર ઉપર. જે આખું ચિત્ર છે એની અંદર આપણને જુદા જુદા પ્રાણીઓ છે એ બધાનો સમાવેશ કરેલો છે. જો અહીંયા આગળ ઊંટની સૂંઢ જેવું છે એ આપેલું છે, મોઢું, પછી અહીંયા આગળ જે આ જે છે એ સિંહનું હોય એવું લાગે છે, બરાબર. તો સિંહની જે કેચવાઈન હોય એનું મોઢું હોય એ રીતના કરેલું છે. પછી અહીંયા આગળ ઝીબ્રાનું હોય એવા ઢાકા કરેલા છે. પછી અહીંયા આગળ જે પટ્ટા કરેલા છે, બરાબર. તો આ રીતના જે શિયાળ હોય, શિયાળ જેવી પૂંછડી છે. તો આ રીતે જુદા જુદા પ્રાણીઓના બધા અવશેષો ભેગા કરી અને આપણે અહીંયા આગળ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો આ જે છે એ સિંહ જે પગ આગળ ના લાગે છે. તો હવે અહીંયા આગળ આપણે જોવાનું છે કે આ પ્રાણીઓની અંદર તમારે સરસ રંગ પૂરવાના રહેશે. તો આની અંદર રંગ પૂરીને તમે લેસનમાં મોકલી આપજો. ને હવે આપણે જોઈએ આગળના જે પ્રશ્નો આપણને આપેલા છે 45માં પેજ નંબર ઉપર. તો આ ચિત્રને રિલેટિવ ત્યાં પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નો આપણે જોવાના રહેશે. તો આપણે જોઈએ તો અહીંયા આગળ જો તો અહીંયા પ્રશ્નો આપણને આપેલો છે. પહેલો પ્રશ્ન, તો પહેલો પ્રશ્ન શું છે, મોઢું ખાલી જગ્યાનું છે. તો મોઢું કોનું છે, તો મોઢું છે એ સિંહનું છે. કોનું છે, સિંહનું છે, બરાબર. પછી આવશે કાન ખાલી જગ્યાના છે. તો આ ચિત્રની અંદર આપણે જોઈએ તો આની અંદર આપણને કાન કોને બતાવે છે, તો જુઓ તો અહીંયા આગળ કાન આપણને કોને બતાવે છે, તો કાન બતાવે છે હાથીના, બરાબર. તો કાન બતાવે છે હાથીના. તો અહીંયા આગળ આપણે લખવાનું રહેશે, અહીંયા આગળ લખવાનું રહેશે હાથી, બરાબર. પછી આવશે પૂંછડી, તો પૂંછડી કોની જેવી બતાવે છે, તો શિયાળ જેવી બતાવે છે, એટલે શિયાળ લખી નાખવાનું રહેશે. પછી આવશે ચોથામાં, તો ચોથામાં આપણે અહીંયા આગળ આપણને બધા જુદી જુદી વસ્તુના નામ આપેલા છે અને આ આની જેવું ચિત્ર છે, બરાબર. તો અહીંયા આખું આપણે વાક્ય લખવાનું રહેશે કે ચોથું અને પાંચમું, બરાબર. તો અહીંયા આગળ આપણે બે વાક્ય બનાવવાના છે. તો આપણે ચિત્ર પહેલાં જોવું પડશે. તો ચિત્ર જોઈને પછી આપણે લખવાનું રહેશે કે કોની જેવું શું આપેલું છે, બે વાક્ય બનાવવાના છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો જે પીઠનો ભાગ, બરાબર. તો અહીંયા આગળ હવે આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા ગળું જે છે, બરાબર, ગળાનો ભાગ જે છે એ કોને જેવો છે, જે આવા ચોરસ ચોરસ કરેલા છે એ કોના વલામાં હોય, તો ચિત્તાના વલામાં હોય છે. તો આપણે લખી શકીએ કે ગળાનો ભાગ છે એ ચિત્તા જેવો છે. તો આપણે લખશું, બરાબર, આગળના પેજ ઉપર. તો અહીંયા આગળ આપણે લખવાનું રહેશે કે ગળું ચિત્તા જેવું છે, બરાબર, ગળું ચિત્તાનું છે, બરાબર. તો આ રીતે આપણે લખવાનું છે, ગળું ચિત્તા જેવું છે, ચિત્તાનું છે. પછી આવશે પીઠ, કે પીઠ એટલે કે પાછળનો ભાગ જે આપણે હું તમને બતાવું છું હમણાં. પીઠ કોના જેવી છે, તો પીઠ ઝીબ્રા જેવી છે. તો આ બંને આપણે જોવાનું છે કે ચિત્તા જેવું ગળું છે અને પીઠ છે એ કોના જેવી છે, ઝીબ્રા જેવી
છે તો અહીંયા આગળ આપણે બતાવું છું. ચાલો આગળ આપણે જોતા જઈએ તો જુઓ અહીંયા આગળ આપણને આપેલું છે કે અહીંયા આગળ જુઓ પટ્ટાવાળું છે બરાબર. તો પટ્ટાવાળું જે હોય છે એ કોનો હોય છે અહીંયા આગળ આવું ચિત્તાનો હોય છે. અને પછી અહીંયા આગળ આપણને લીટા લીટા આપણને આપેલા છે તો આવું હોય છે. આ જે પાછળના પગ પણ છે એ પણ આવી જાય છે અને આટલો ભાગ જે છે એ ઝીબ્રાનો છે. ઝીબ્રાની અંદર આખા પટ્ટા પટ્ટા હોય છે. તો આ રીતે આપણે આખું તે ચિત્ર એ જોઈ ગયા કે આ કોને જેવું આપેલું છે કોના જેવું નથી આપેલું બરાબર. તો હવે આપણે આગળ જોવાનું છે કે આ આખું જે પ્રાણી છે જે બનાવેલું બધાના જુદા જુદા અવયવો લઈને બનાવેલું છે તો આ પ્રાણી નામ તમે શું આપશો. તો હવે તમારે પાંચમા પ્રશ્નની અંદર તમારે નામ આપી દેવાનું છે. તો અહીંયા આગળ તમારે નામ આપવાનું રહેશે કે નામ જે છે એ આ પ્રાણીનું નામ તમે ખાલી તમે બોક્સ આપેલું છે એમાં ખાલી જગ્યામાં તમારે લખવાનું છે હોય તો તમને મજા આવે. શું હોય તો તમને મજા આવે તો અહીંયા આપણે લખી શકીએ કે જાદુ છે, પછી છે એ તમે લખી શકો કે વંદરાજ છે, પછી તમને જે યોગ્ય લાગે કે આ પ્રાણીનું નામ આ રાખીએ તો આપણને સારું લાગે છે. તો આ રીતે હવે આ રીતના જોઈ ગયા પછી હવે આપણે અહીંયા આગળ ચાલો ગાઈએ ગીતડું. તો ભાગો રે ભાઈ ભાગો, કચ્છર આવે કચ્છર આવે. તો આ ગીત આપણે તમે ગાયું હશે અને આગળ આપણે જોઈ ગયા. તો હવે આપણે જોવાની છે વાર્તા, સરસ મજાની વાર્તા જે છે એ વાર્તા આપણે જોવાની છે. તો હવે વાર્તામાં સિંહ સાહેબની પોચ એટલે કે સિંહ સાહેબ કીધું છે એટલે કે જંગલનો રાજા જે સિંહ હોય છે એની પૂંછડીની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો હવે આપણે જોઈએ તો એક મોટું જંગલ હતું, જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય બરાબર. એટલે સિંહ હોય છે એ કોઈ દિવસ ખોરાકનો સંગ્રહ કરતું નથી અને પોતાને જ્યારે ભૂખ લાગે ત્યારે તે પોતે શિકાર કરીને ખાઈ લે છે. જેટલું ખાવું એટલું ભરપેટ ખાઈ લે અને પછી વધ્યું હોય એટલું બાકી રહે દે, બીજી વખત એનું ખાતો નથી એનું એ બરાબર. તો આપણે જે વાસી ખોરાક ખાઈએ છીએ એની જેમ આ સિંહ કોઈ દિવસ વાસી ખોરાક ખાતો નથી. એકવાર ખાધું એટલે પછી ધરાઈ જાય, પછી જતો રહે. કે જેને ખાવું હોય એ પ્રાણીઓ ખાય છે, પણ એ જે વધ્યું ઉઠ્યું હતું એ કોણ ખાતું હતું તો એક શિયાળ ખાય છે. પછી આવશે શિયાળને પણ મજા આવી ગઈ, કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. એટલે કે શિયાળ તો શિયાળ એ તો આળસુ હોય છે આપણને ખબર જ છે. તો આળસુ જે શિયાળ હોય છે એને કંઈ કરવાનું નહીં એને આમને સીધું ભરપેટ જમવાનો શિકાર મળી જતો હતો. તો હવે તો એને મજા જવા કારણ કે બેઠા બેઠા આપણને ખોરાક મળી જતો હોય તો આપણે કંઈ કરવાની જરૂર તો પડતી નથી. તો હવે અહીંયા આગળ સિંહ ઘરડો થઈ ગયો બરાબર. એટલે થોડોક સમય જાય છે એટલે સિંહ શું થાય છે ઘરડો થઈ જાય છે એટલે કે ગઢડો થઈ જાય છે. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ નહોતી બરાબર. એટલે કે હવે એ પોતાનો ખોરાક જે હોય છે એ જાતે મેળવી શકે એટલે એનામાં ત્રેવડ એટલે કે આમ દોડવાની એટલી તાકાત નહોતી એનામાં બરાબર. તો હવે અહીંયા આગળ સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસ ભૂખ્યા હતા એટલે કે સિંહ એનામાં વૃદ્ધ થઈ ગયો હતો અને ઘરડો થઈ ગયો હતો એટલે એ શિકાર નહોતો કરી શકતો. અને જે શિયાળ હતો એ શિયાળ શું હતું કે આ સિંહ શિકાર કરતો હતો એ તે ખાતું હતું, પીડું વધેલું ઘટેલું તો એ બધું શિયાળ ખાઈ જતું હતું. પરંતુ સિંહ હતો એ શિકાર ન કરે તો આ શિયાળ કઈ રીતના ખાય. તો ત્રણ ચાર દિવસથી બંને જણ ભૂખ્યા હતા એકબીજાની વાટે. પછી આવશે એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો બરાબર. એટલે અહીંયા આગળ જે શિયાળ હોય છે દૂર જોવે છે તો એક સસલું આવતું હોય છે. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો. એટલે કે અહીંયા આગળ જે શિયાળ હોય છે બુદ્ધિ વાપરે છે અને સિંહને કહીએ છીએ કે તમે ઘડીક મરવાનું નાટક કરો એટલે કે તમે મરી ગયા છો એવું ખોટું નાટક કરવાનું તમારે છે. પછી આવશે સસલાનો શિકાર કરી શકાય એમ છે એટલે કે
તમે ઘડીક મરવાનું નાટક કરો તો શિકાર કરી શકાય એમ છે, એટલે કે એને મારી શકાય, સાપ બંનેનો ખોરાક થઈ શકે એમ છે. શિયાળની વાત માનીને સિંહ હલ્યા ચલ્યા વગર ઘડી પડી રહ્યો. એટલે કે અહીંયા આગળ જે સિંહ હતો એ એની વાત માને છે ને ઘડી થોડોક સમય હલ્યા ચલ્યા વગરનો નન્યા પડ્યો રહે છે. શિયાળ તે ખોટું રોતું જાય ને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. એટલે કે અહીંયા આગળ શિયાળ એની ચાલાકી વાપરતું હોય છે કે સિંહ છે જે શિયાળ હતો એ રોતું જાય છે, એટલે કે રોવા માંડે છે અને સિંહની ઉપર સૂકા પાંદડા હોય છે એ નાખતું જાય છે. એટલે કે આ જે સસલું આવે છે એને ખબર ન પડે છે એટલા માટે સિંહ ઉપર સૂકા પાંદડા નાખતું જાય. પછી આવશે સસલાને, સસલાએ આવીને પૂછ્યો, આ શું થયું, આ શું કરો છો શિયાળભાઈ? એટલે કે સસલું હોય છે એ શિયાળભાઈને પૂછે છે, રોતું હોય ને એટલા માટે, તો આ તમે શું કરો છો શિયાળભાઈ? તો હવે અહીંયા આગળ દેખાતું નથી, એટલે કે જે શિયાળ હતો એ શું કહે છે કે દેખાતું નથી તમને, સિંહ મરી ગયો છે, તું પણ આવી અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. એટલે કે શિયાળ હોય છે એ કહ્યું છે કે તને દેખાતું નથી કે આ જે સિંહ છે એ સિંહ રાજા મરી ગયા છે અને એને તું દાટવામાં રાજાજીની મારી મદદ કર. એટલે કે સિંહ તો એ જંગલનો રાજા હોય, રાજા કહેવાય, ખબર ને? તો આ રીતે અને દાટવા માટે મારી મદદ કર. સસલાએ કહ્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા તો નથી. એટલે કે જે સસલું હોય છે બુદ્ધિશાળી અને ચતુર હોય છે, એટલે કહે છે કે આ સસલું શિયાળ છે એ કાંઈ એટલું તો બધું ડાયું નથી કે આ મરી ગયેલા સિંહને એ દાટવા માટે દુઃખી થાય, બરાબર? તો નક્કી કંઈ ગડબડ લાગે છે. એટલે કે શિયા સસલું હતું એ હોશિયાર હતું અને આની જાણમાં ફસાતું નથી. હવે આવશે સસલાનો વારો. સસલું થોડી વાર પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળે કહ્યું, તમારી કંઈ ભૂલ થાય છે? એટલે કે અહીંયા આગળ સિંહને સસલું જોતું રહે છે, બરાબર, અને શિયાળે કહ્યું, તમારી કંઈ ભૂલ થાય છે? સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, એની પૂંછડી તો હલે. એટલે શિયાળને એ કહે છે કે સિંહ મરી જાય ને, એટલે શિયાળને સસલું શું કહે છે કે સિંહ મરી જાય ને તો એની આખું શરીર હોય ને એ અક્કડ થઈ જાય, એટલે કે આમ હલે ને એવું થઈ જાય અને એની પૂંછડી તો હલતી જ હોય. એ કે જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. એટલે એ શિયા સસલું હોય છે એની હોંચડી વાપરીને કહે છે કે આ સિંહ જે હોય મરી જાય, એટલે એ અક્કડ થઈ જાય, એની પૂંછડી એક જ હલતી હોય. એટલે આ સિંહની તો પૂંછડી નથી હલતી, ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી. એટલે કે અહીંયા આગળ જે સસલું હતું એની ચાલાકી ભરી ચાલ હતી એની અંદર આ સિંહ આવી જાય છે અને એ પૂંછડી હલાવવા લાગે છે. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. એટલે અહીંયા આગળ જે એને ચાલાકી વાપરી હતી જે શિયાળે અને સિંહે, તે એ બંનેની ચાલાકીમાં આવતું નથી અને સસલું હોય છે એને ખબર પડી ગઈ કે આ સિંહ છે એ મરવાનું નાટક કરે છે અને મને મારી નાખવાની ગોળી કરશે, એટલે ત્યાંથી ખબર પડી જાય છે ને કે આ બંનેની ચાલ છે. એટલે જ્યાંથી સસલું હોય છે એ ભાગી જાય છે. સિંહ અને શિયાળ ફરીથી કોઈકની ફસાવાની રાહ જોતા બેઠા હતા. એટલે કે હવે ફરી વખત એકવાર આજે એની ચાલતી નાકાપ કરી અને સસલું હોય છે એ ભાગી જાય છે. એટલે સિંહ અને શિયાળ બંને ફરી વખત કોઈકને ફસાવાની, એટલે કે કોઈક વસ્તુ જે છે એ ખોરાક તરીકે મળી રહે માટે બેઠા હતા. હવે અહીંયા આગળ આપણે આપેલું છે વાતચીત, બરાબર? તો વાતચીત આપણે નહીં અને હવે હા કે નામાં જ જવાબ લખવાનો છે. એટલે કે શિયાળ જંગલનો રાજા છે, એટલે કે આમાં આવશે હા.
પછી બીજામાં આવશે શિયાળ શિકાર કરીને ખાય છે તો આમાં આવશે ના. પછી આવશે સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી એમાં આવશે હા. અને પછી આવશે શિયાળ સસલાને મળવા જાય છે તો આવશે ના. તો આ રીતે તમારે આખો પાઠ વાંચી જવાનો છે અને જેટલું લખાયું એટલું તમારે લખી અને હોમવર્કમાં લેસનમાં મોકલવાનું રહેશે. અને ઓલું જે ચિત્ર જે છે આગળનું એની અંદર આપણે રંગ પૂરી અને લેસનમાં મોકલવાનું છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.